ભગવાન, અમારી માને ક્યારનો ફોન કરીને આવી છું તો હજી નો આવ્યા. કઈક વાત કરવી હોય તો ટાણે કોઈ પૂગે નહીં. પણ તાર વાડીમાં કામ મને બોલાવી છે. હમ કોક જોઈ જા હને તો જોયા જેવી થાય કે જોઈ જાય તો હું છે. હું તો કહી દે કે અચાનક આવ્યા હતા ને એમ ન કે ઘર મૂકીને વાડીએ હું કામ આવ્યા. એ તો હું બાનું કરી દે કઈ. તું બાનું કરી દે. શું કરી દે બાનું? બા તું મારી વાત સાંભળ. એક તો હું આટલી ચિંતામાં હોય ને તું મને હે ને ચિંતા વધારે મારી. હું ચિંતા હતી કે તો ખરી ફોનમાં ખાલી એટલું કીધું. હું બહુ ચિંતામાં છું. તું મને વાડીએ મળવા આવી. હા તો આવી ને. પણ તું હવે વાત સાંભળ. અમારી નણંદ છઈ આવે ને તો એ આટલા આટલા પોટલા ભરી ભરીને અનાજ કરિયાણું વસ્તુ પૈસા હાર્યું કઈક કઈક લઈ જાય છે. શું કરવું મારે? એનું તે ભલે લઈ જાય. ક્યાં તાર બાપા ઘરે લઈ જાય છે? અને કઈ તું આણામાં લઈને તો આવી નહોતી. દીકરી છે બાપાના ઘરે આવે થોડુંક લઈ જાય તો વાંધો શું છે? અને આમ એ દીકરીઓને દઈ ને તો ખૂટે નહીં. જીવ મોટો રખાય જેટલું દો ને એનાથી બમણું ભગવાન તમને દઈ રે. બસ મને તો એમ હતું કે મારી માં મારી વાત સાંભળશે અને મારો પક્ષ લે. પણ આ તો હામાના ગાડે બેહી લ્યો. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું તને એમ કહું? સાચી વાત છે બટા. આ તારી નણંદ ને છે ને અહીંયાથી કઈ ન લઈ જવા દેતી. હો બાજે એની આરે. તારી હા હું ની હામે હાથ લાંબા કરી કરીને બાજે. એવું શીખવાડો તને. આવું જ આવું જ કહેવાનું હતું. પેલા બોલી ને બધું ખોટું હતું. માં એક વળગાડી ને હમણાં આવું કરવાની દીકરી થતી. તું મારી દીકરી છો. તારે તો એક જ નણંદ છે. તાર બાપ ને કેટલી બહેનું છે? છો. હા તો છ ને હું હાચવું છું ને વ્યવહાર કરું છું ને અને તોય આપણે ખાધે ખોટશે. અરે નથી માંગતા એટલું ભગવાને આપણને આપ્યું છે તો પછી તું તારો જીવ મોટો રાખ ને. બેન 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 કરીને હાથ હુકાય. બેનું નાઈ આવું હોય તો ગમે એવું કરીને બેટા. માં મેં બહુ કોશિશ કરી. ખબર છે હું બહુ મારું મન મોટું કરવાની કોશિશ કરું પણ છેવટે જાતા તો આટલું ને આટલું રહેશે. એ જ ભૂલું ને. હે મોટું કરવાની કોશિશ કરવાની ન હોય એને તું છૂટું મૂકી દે. તારી નણંદ આવે ને તો તારી પેટની દીકરી છે ને એમ હાચવાની કોશિશ કર અને પછી તું મને કહેજે કે ના માં તું કહેતી તેને હંધોય હાચો. મેં ભગવાન પાસે આટલું માંગ્યું તું તો ભગવાને મને આટલું દીધું. અરે તો ખરી બટા. અને આમાં જો ભગવાને તને સંતાનમાં કઈ દીધું તો નથી હે તો ત્યાં લગી આપણી નણંદ છે એ આપણી દીકરી જેવી જ છે અને આપણી હાહુ છે આપણી માં જેવી છે. તો પછી ઈ બોલે ઈ જાતો કરી દેવાનું. હમુકાનું તાર હાહુ 10 રૂપિયા દેવાન કે તારે કે 10 દેવા થાય છે ખો લઈ જાવ ને લેન દેતા. તારે કે કામમાં જાવ ઉસમા. પણ માં હું શું કહું? આ હું દયા રાખું એ વાત સાચી પણ ભગવાન મારે હામું જોવે કે નહીં એનું હું નક્કી. જો આપણે કર્મ કરીને છૂટી જવાનું છે બાકી ભગવાન એનું ફળ આપે છે આપે છે ને આપે છે. આ આપણી ફૂલભાઈ માસી તને ખબર છે ને એને નણંદ ની કેટલી સેવા કરી હે. પછી છેલ્લે જાતી વખતે આ ફૂલભાઈ બાની જે નણંદ હતી એને લખી દીધું કે મારું મકાન છે એનું જૂનું તો જૂનું. પછી મકાન પડાવ્યા અને એમાંથી કેટલો દલ્લો નીકળો સોના ચાંદીના બધા દાગીના ખબર છે ને તને. તો ભગવાન કોઈક ને કોઈક રૂપે આપી જ જાય છે. અને બીજી વાત હવે તારે મને કઈ પણ વાત કરવી હોય તો મને વાડીએ ન બોલાવજો. નહીં બોલાવું. હું શું કહું છું હવે આવી છો ને તો હાલ ઘરે ચા પીને વહી જાજે. મારે અત્યારે ઘરે ન થવું. એને એમ થાય કે બે માં દીકરીઓ ભેળ્યું ક્યાં આવ્યું? સાંભળ તો મેં કીધું નહીં ભૂલતી નહીં હો બેટા. અને બોલે ને એની હામું નહીં જોવાનું. આપણી નણંદ ને હું માનવાની દીકરી. હવે સાંભળ હું આમ થઈને નીકળી જાઉં છું અને તું ઘર ભેળી થા. સારું સારું વહેલ ત્યારે અને પછી મળવા આવજો. હળવે જાજે. એ હા. મારી માં તો મને સમજાવીને વહી ગઈ. પણ શું વાત છે એ તો મને કયો. આ તમારું છે ને હર વખત નું છે આ મભા મભામાં વાત કરે. સારું આ કાલે આવવાનું છે ને? ઠીક છે. અશોક ને પણ હા એમને પણ લેતી આવીશ. પણ સાંભળ હલો હલો અશોક ને પણ લેતી આવીશ. મમ્મી ની ટેવ એવી છે ને કઈ સાંભળે નહીં ને ફોન કટ કરી નાખે પોતાની વાત પતી જાય ને એથી. તારા મમ્મી નો ફોન હતો? હા મમ્મી નો ફોન હતો. કાલે આપણને ત્યાં જવા માટે કહ્યું છે. કેમ કઈ ટેન્શન તો નથી ને? મને કાઈ નથી ખબર. ફોન કરીને ફક્ત એટલું કહ્યું કે કાલે તારે અને અશોકે અહીંયા આવવાનું છે અહીંયા જમવાનું છે ને પછી અમારે તમારી સાથે થોડી વાત કરવી છે. હવે શું વાત કરવી છે શું નહીં કાઈ નથી કહ્યું. કેટલું પૂછ્યું પણ એમ કહે છે કે મારે રૂબરૂ તારી સાથે વાત કરવી છે. એવી તો કઈ વાત હશે કે આ રૂબરૂ વાત કરવાનું કીધું?
ફોન પર પણ વાત તો થાય જ ને. થઈ શકે પણ કરે તો ને, મારા મમ્મી છે ને, સસ્પેન્સ રાખવાની ટેવ તો એની જશે ને. હા, અને હું શું કહું, આ થોડાક દિવસે ને થોડાક દિવસે ત્યાં જવું એ સારું ન કહેવાય. મને પણ ખબર છે કે સારું ન લાગે, પણ હવે એ લોકોએ કંઈ વાત કરવી છે તો હું શું કરી શકું? કંઈક એવી અગત્યની વાત હશે તો જ બોલાવ્યા છે ને. હા, પણ હું આ તે કીધું ત્યારથી વિચાર કરું છું કે એવી તે કઈ વાત હશે. તમને એક સાચી વાત કહું, મને પણ છે ને ત્યાં વારે વારે જવું નથી ગમતું, ભલે મારા મમ્મી પપ્પાનું ઘર હોય તો મારા ભાઈનું ઘર હોય, પણ મને ભાભીનું વર્તન છે ને કંઈક અજુગતું લાગે. એમને જોઉં તો એવું લાગે કે હું ત્યાં ગઈ છું ને એ વાત એમને પસંદ નથી. એ વાત તો એને પસંદ નથી એમ? હા, એમની વાતો પરથી એવું લાગે કે મને મેળા મારી રહ્યા હોય ને એમ. હા, તો પછી આપણે ત્યાં જવાનું ઓછું કરવું જોઈએ. એમ પણ ક્યાં વધારે જઈએ છીએ, આ છ મહિને એકાદી વાર જઈએ છીએ અને એ પણ માંડ કલાક. હા, તો કઈ વાંધો નહીં, આપણે કાલે જ જઈશું. હા, તમે પેકિંગ કરવાની હોય કે તૈયારી કરવાની હોય ને તો કરી લેજો. હા ભલે, કઈ લઈ જવાનું છે ને? ના ના. ના ના, વાડવાની ક્યાં જરૂર છે? હા, મને જવાબ આપો ને. શેનો? આજકાલ તમારું ધ્યાન ઘરમાં ઓછું ને બીજે બધે વધારે છે નહીં? કેવા હું માંગો છો, ચોખવટ પાડીને કયો ને? ધ્યાન જ નથી હોતું, ચૂલા પર દૂધ ચડાવીને આવ્યા હતા, દૂધ ઉકળીને હંધુય નીચે વહી ગયું, પણ તમે અહીંયા કચરો વાળવા આવી ગયા. આજની લગ્ન તો આવું નથી થયું, આજે હું કામ થયું ને? મિલકત માંથી ભાગ પડતો હોય તો હારા હારા ના મગજ ચાલ્યા જાય, પણ તમારો મગજ આટલો બધો વહી જાય ને એ તો ક્યારેય નહોતું વિચાર્યું. અને સાચી વાત કહું ને મીરા બહુ, તો અહીંયા છે ને એ હંધુ અહીંયા જ મેલીને જવાનું છે તો પછી હાય હાય હાની મને એ ન સમજાતું. કદાચ કોઈ પણ વસ્તુના ભાગ પડે કે કાઈ પણ થાય, આમાં હું ફરક પડે માણસ? હું ફરક પડે? ઘણો ફરક પડી જાય. અડધી મિલકત બીજાના નામે થાય ને તો ખબર પડે તમારે હું છે. કઈ દેવું છે ખાલી, પોતાની દીકરીને અડધો ભાગ દે છે, આ દીકરોને બહુ ઢોળા કરીને મરી ગયા, એને દેખાતું? ક્યાં અડધો ભાગ દીધો? હા, ક્યાં અડધો ભાગ દીધો? વાત તો થઈ ને, તમારા દીકરાએ મને હંધુય કીધું કે બા ને બાપુજી દામિનીને ભાગ દેવાની વાત કરે છે. હા, કરીએ છીએ અને આપીશું. તમારા ભાગનું ન થાપતા, મારી દીકરીના હિસ્સાનું છે ને એ આલવાની વાત કરીએ છીએ. અને મારા દીકરીનો હક લાગે છે, એનો ભાગ છે, એના ભાગની મિલકત એને આપીએ, એમાં કોઈનું કાંઈ બગડવું ના જોઈએ. નહીં, કાંઈ વાંધો નહીં, આપી દો હંધુઈ, પણ યાદ રાખજો આ જમીનના ભાગ પડશે ને તો હું એને આ ઘરમાં કોઈ પગ નહીં મૂકવા દઉં. ભાઈ બહેન મેં નોખા પડશે, કારણ કે જમીનમાં અને મિલકતમાં ભાગ ખાલી દીકરાનો જ હોય, દીકરીનો નહીં. એ કોણે કીધું એવું? હું કહું છું, કોણે કીધું? હું એને આ રવાડાનો ભાગ છે તો હું એને નણંદને દઈ દે. આપણો કાયદો એ કહેશે કે આ હંધુઈ જે બાપની મિલકત હોય ને એમાં દીકરા અને દીકરીનો સમાન ભાગ પડે, પણ આપણે હંધુઈ તો દેવાનું નથી બેનને. હા, અમે તો 40 વીઘામાંથી 5 વીઘા એના નામે કરવાનું વિચારીએ છે અને થોડા રોકડ રકમ, પણ મને લાગે છે ત્યાં સુધી તમને આ હંધી ખૂંચતું હશે ને, ખૂંચે ને, કારણ કે તમને એમ છે કે હંધી મિલકત તમારા ધણીના નામે થવી જોઈએ. તો ભગવાને અમને બે ઓલાદ આલી છે, અમારે તો બંને એનું વિચારવાનું કે કોના ભાગે હું દેવું ને કોના ભાગે હું ન દેવું. તમારા વિચાર તમારી પાસે રાખો, હું તો એમ જ કહું છું કે આ કાયદાની વાત કરો છો ને તો એ જાણો ને કે 18 વર્ષ પછી માણા એની જિંદગીની રીતે જીવી શકે, આપણે કોઈ જીવી સી? મીરા બહુ, જો પોતાની મરજી મુજબ જિંદગી જીવવી હોય તો એને કાબિલ બનવું પડે, હે, એની કાબિલિયત પ્રમાણેના કામ કરવા પડે. તમારે તો એવું છે કરવું કાંઈ નથી,
લેવું હંધુઈ છે. જો મીરાબો, કડવું લાગશે પણ સાચું છે. ભાગ તો મારા દીકરીને દેવાશે, રોકડ રકમમાંથી દેવાશે, અને આ ઘરમાં અમે જીવતા છીએ ને ત્યાં સુધી મારી દીકરીને આવતા કોઈ નહીં રોકીએ. અને રહી વાત ભાઈ બહેનના સંબંધ તોડવાની, તો જ્યાં સુધી અમે જીવીએ છીએ ને ત્યાં સુધી રક્ષાબંધન કરવા મારી દીકરી આ ઘરે આવશે, ને ભાઈ બીજ કરવા માટે હાદી મારી દીકરીના ઘરે જાહે. અને જો તમારે જવું કે ના જવું ને એ તમારી મરજી, અમે કંઈ તમારી પર દબાણ નહીં કરીએ કે તમે જાઓ. કાંઈ વાંધો નહીં, હું વાત કરીને આદિ આરે. મને ખબર છે કે મારો ઘરવાળો મારાથી ઉપરવટ જઈને કોઈ વાત નહીં કરે કે કોઈ કામ નહીં કરે. આ તો તમે એને ચડાવવા માર્યો છો ને એટલે, બાકી એ તો છે ને કોઈનું મોઢું જોવાય રાજી નથી. હા, મારો દીકરો કઈ વાતમાં રાજી છે અને કઈ વાતમાં નથી એ તમે નક્કી કરશો. અરે મીરા વહુ, સ્ત્રી ધારે ને તો ઘર જોડે અને સ્ત્રી ધારે તો ઘર તોડે. હવે તમારી ધારણા ઘર ને સંબંધો તોડવાની છે તો આ હું બદલી તો ન શકું. તમને લાગે છે કે ભાઈ બહેનના સંબંધમાં તિરાડ તમે પાડી શકો છો તો પાડો, તમને હંધી છૂટ છે. પણ યાદ રાખજો, ઉપરવાળો છે ને એ બહુ મોટો બેઠો છે, હાચાનું હાચું ને ખોટાનું ખોટું કરીને જ રહે. તમારી વાત પતી ગઈ હોય ને તો જાઓ અહીંયાથી. હવે એક ને એક વાતથી મારું મગજ ફરી ગયું છે. વાંધો નહીં, અત્યારે તો જાઉં છું, પણ જરા શાંતિથી વિચાર કરજો. હા, હવે દામિની આવે એની રાહ જોઈએ આપણે. એને બોલાવી તો છે એનો હક આપવા માટે. સાચું કહું તો રીચાનો વિચાર બરાબર છે, દામિનીને એનો હક આપવો જોઈએ. કારણ કે મને નથી લાગતું કે આપણી ગેરહાજરીમાં મીરા એને આવી રીતે રાખે. દામિની બેટા, મમ્મી પપ્પા અમે લોકોએ અચાનક કેમ અમને બોલાવ્યો? પપ્પા કહેતા હતા કે કંઈક અગત્યની વાત કરવી છે. હા બેટા, અગત્યની વાત જ કરવી છે. જો તારા ભલે લગ્ન થઈ ગયા હોય, તું બીજે ઘેર ચાલી ગઈ હોય, પણ તારો હક આ ઘર પર હજી પણ બને છે. અમારી કેટલીક ફરજ છે તારા માટેની, જે અમે પૂરી કરવા માંગીએ છીએ. બેટા હાલે, આ અમે સાચવી રાખેલી કેટલીક મૂડી હતી એમાંથી આ તારા હિસ્સાની મૂડી તને હું આપું છું. અરે આદિ, મેં કઈ નહીં આપો બેનને. આ શું કરે છે તું? કેમ શું કરો છો તમે? આ અરે એનો હક છે. કઈ હક નથી એનો અહીંયા. આ બેન પરણીને એના સાસરીએ જતી રહી ને પછી કોઈ હક લાગતો નથી. અરે પણ તારા હિસ્સાનું તને મળવાનું જ છે, એ તારું જ છે. પણ આ કેટલીક કેટલો ખિસ્સો મારે મારી દીકરીને તો આપવાનો હોય ને? આ બધું લૂંટાવી દો ને તો પછી દીકરા માટે રાખો તો શું કામ બધું? ભાઈ એક મિનિટ, આપ એના પૈસા આપો છો અને શું કામ આપો છો? જો બેટા, મેં તારા બાપુએ અને બાએ નક્કી કર્યું છે કે આપણી 40 વીઘા જે જમીન છે એમાંથી 5 વીઘા તારા નામે કરવી, અને અમુક રોકડ રકમમાંથી થોડી રકમ તારા નામે કરવી, અને એ તારા બાપુની કમાણી છે. અમને ઠીક લાગે અમે કરીએ, પણ શું જરૂર છે? આ 1500 રૂપિયા હાથમાં આપવા, મારા માટે વસ્તુઓ લેવી, એ બધી વાત તો બરાબર હતી, પણ આ જમીનમાં મારે કોઈ હક નથી જોઈતો. લો સાંભળી લો, તમને લોકોને હરક ચડ્યો છે ખબર નહીં કેમ. આ બેનને જમીનનો ટુકડો દઈ દઈએ, મારી પાસે જે કઈ મૂડી બચી છે એમાંથી થોડું ઘણું આપી દઈએ. અરે બધું આપી દો ને. ના પાડે છે? ના. અરે ના જ પાડે ને. અરે એ તો એની મોટાઈ છે, માણસાઈ છે એનામાં, એટલે એ ના પાડે છે. કારણ કે તારી બેન છે અને એને ખબર છે કે પાળકે પરણી ગયેલી છે, એટલા માટે ના પાડે છે કે એના પર તારો હક છે. પણ અમે સમજીએ છીએ કે એનો પણ હક છે આનામાં, એટલે જેને આપવા માંગીએ છીએ. એનામાં માણસાઈ છે પણ તમારામાં નહીં ને. આ શું બોલે છે બહુ? કેમ વહુ ન બોલે? વહુની મિલકત લૂંટાતી હોય તો વહુ ઉભી ઉભી કેમ જોવે? દીકરીઓના ભાગ ન હોય, દીકરીઓનો ભાગ એના હારાના ઘરે લાગે, અહીંયા નહીં. હા, એ ભાગ નથી માંગતી,
પણ માવતરે જો દીકરીને ખુશીથી આપવું હોય ને તો ભાગ આપી શકે, અને અમારે અમારી દીકરીને ખુશીથી આપવું છે. હેમા, તને શું વાંધો છે? તમારા દીકરાને વાંધો છે. તમારો દીકરો નથી ઈચ્છતો કે એની બેનને કઈ ભાગ મળે. મેં તમને પહેલા પણ ના જ પાડી હતી ને, કહ્યું હતું ને, તો ત્યારે તમે જ કહ્યું હતું કે સારું તું વિચારી લે પછી કહેજે. મેં તમને હા નહોતી પાડી. તે મને હા નહોતી પાડી, પણ તે મને કહ્યું હતું કે મારે મારી પત્નીને પૂછવું પડશે, તમારી વહુને પૂછવું પડશે. તો જોઈ લીધું અમે પરિણામ. હું એ જ પારખવા માંગતો હતો કે તું તારા પોતાના નિર્ણયો નથી લઈ શકતો, તારી પત્નીની વાત પર ચાલે છે. અને વહુ બેટા, તમને પણ પારખી લીધા, મેં બરાબર પારખી લીધા. હું એને જોતો જ હતો, એટલે જ હું એને કહેતો હતો કે જા તારી પત્ની સાથે વાત કર અને પછી મારી પાસે આવજે. તું એ જ હું જોતો હતો, અને મારું પરિણામ મને મળી ગયું. જેની મને આશંકા હતી એ જ થયું. આ બધું પતિ ગયું ને, હવે તો મારી પાસે આવીને મારી સાથે વાત કરવી હતી ને, એને વતે રાખવાની શું જરૂર હતી? હું તમને કહી દે કે તમે જે આ કરવા જાવ છો ને એ મને પસંદ નથી. તો હા તું નથી, તમને પસંદ હોય કે ન હોય, આ મિલકત તમારી, તો નક્કી અમે કરીશું કે અમારે અમારી દીકરીને શું આપવું ને શું ન આપવું. પણ શું જરૂર છે આટલી ગામથી વાત માં? વાત નું વતે છે શું કામ કરો છો? ના પાડી દીધી ને મેં, કે મારે કઈ નથી જોઈતું, પછી વાત ને અહીંયા પૂરી કરો. બેટા, તારા ના પાડવાથી કઈ નથી થતું. અહીં બધાની નિયત પારખાઈ જાય છે. તને મારે આપવું છે, તારી મમ્મીએ આપવું છે, તારી બાએ આપવું છે, પણ આ તારો ભાઈ જે નાનપણથી તારી સાથે મોટો થયો છે, એને પોતાની બેન માટે જરાય લાગણી નથી. લગ્ન થયા ને પત્ની નો થઈ ગયો. હવે તમારે આટલી બધી સલાહ સૂચન કે શિખામણ આપવાની જરૂર નથી. અને તમે શું સાંભળો છો? આ જરાય શરમ નથી આવતી? અમારા ઘરમાં પગ મુકતાની વે તમારા ઘરમાં ઝઘડા ચાલુ થઈ ગયા છે, છતાં અહીંયા ઊભા છો. શરમ જેવું હોય ને તો મારા સેમ કે ચાલે ઘર ભેગા થઈએ. અમારે કાંઈ નથી જોતું. જમાએ કાંઈ નથી કીધું, અને તું અમારા જ ઘરમાં અમારા જ જમાઈનું અપમાન શું કામ કરે છે? અપમાન નથી કરતો. આ જમાઈને નાક જેવું કઈ હોય ને તો આમ એ અત્યારે ઊભા ના રહ્યા હોય. આટલું સાંભળ્યા પછી બેન તું પણ ના ઊભી હોય? નહીં ઊભી રહું. ના ગમતું હોય ને તો નહીં આવું કરે. તારે ઝઘડો થઈ પેલા આપણે મને જે બોલ્યો ને ઠીક છે, હા, પણ મારા પતિને કઈ કહેવાની જરૂર નથી. હા, માઠું લાગ્યું ને? અમને રોજ લાગે છે આ તમે આ ઘરમાં નથી આવતા ને તોય તમારું સંભળાવે છે અમને, અને અમે સાંભળીએ છીએ. બસ આદી, લો બોલ. એક પારકા માણા આવે ને એનો આ રીતે કોઈ અપમાન ના કરે. આ તો તારા બનેવી છે અને આની સાથે તો આવું કરે છે. રહી વાત બીજી કે તું ભાઈ છે ને, એકવાર બેન ના પાડે ને તો પણ તારે કેવું જોઈએ કે ના બેન, તારા હિસ્સાનું હું તને અપાવીશ, એને બદલે અહીંયા ઊંધું છે. ના બેન, તારા હિસ્સાનું તને નહીં મળે. સાંભળી લે મારી વાત, આ તમારા ઘરે કઈ પણ બહાર તેવા પ્રસંગ હોય ને ત્યારે કેજે, તારો ભાઈ આવીને ઉભો રહેશે અને ઓછું નહીં આપે. બસ બસ, કોઈ જરૂર નથી અહીંયાથી, મારે એક રૂપિયો પણ નથી જોઈતો. ચાલો અશો દામિની. હા, જવા દો ને હવે. આટલા વળા આવો, જાઓ દામિની. હા, જાઓ પાછળ જાઓ દામિની. હાલે પકડ હાલ. જમાઈ દામિની, દામિની જા. આ બધું શું થઈ ગયું? આપણે સારું કરવા જઈએ છે ને ઘરમાં ડખો થઈ ગયો. વિચાર્યું હતું શું અને શું થઈ ગયું? તારા દીકરાને આવો નહોતો ધાર્યો મેં. એની પત્નીમાં, એની પત્નીની વાતમાં આવીને આખી વાતનું વતેસર કરી નાખ્યું. કંઈક વિચારવું પડશે. ચાલ.